विद्यार्थी मित्रों, मिलिंद खमार, विजयनगर सेकेंडरी स्कूल, नारणपुरा, अहमदाबाद, विज्ञान प्रवाह जेमा भौतिक विज्ञानना प्रायोगिक कार्यनी जवाबदारी हूँ संभाळुं छुं। आ पहेला आपणे धोरण 11ના 10 प्रेक्टिकल सरस रीते समझी लीधा छे। हजू पण कोईने एम लागतुं होय के क्यांक समझवामां मुश्केली छे तो तरत મારો સંપર્ક કરવો અને જ્યાં જ્યાં સુધારા જરૂર હોય ત્યાં કરી અને આ પ્રેક્ટિકલો આપણે રેકોર્ડ બુકમાં અવલોકન કોઠા છે, સર્કિટ છે, બરાબર છે, અવલોકનો છે, આ બધું ઉતારી લઈશું જેથી જ્યારે પણ જરૂર પડે ત્યારે ઝડપથી આપણે પ્રેક્ટિકલ પૂર્ણ કરી શકીએ, બરાબર છે। તો આજે પ્રેક્ટિકલ નંબર 11, ધોરણ 11 પ્રેક્ટિકલ નંબર 11 આપણે સમજીશું। એનો હેતુ છે અચળ તણાવની અસર નીચે આપેલા સોનોમીટરના તારની આવૃત્તિ અને લંબાઈ વચ્ચેના સંબંધનો અભ્યાસ કરો। આ પ્રેક્ટિકલ બે ભાગમાં છે, એક તણાવ અચળ રાખવાનું છે, બરાબર છે, ટેન્શન અચળ રાખવાનું છે, પહેલા પ્રેક્ટિકલમાં જોઈ ટેન્શન અચળ રાખવાનું છે, અને બીજા પ્રેક્ટિકલમાં આપણે જે ધ્વનિ ચીપીઓ છે એ અચળ રાખી અને વજન વધારતા જઈ અને પ્રેક્ટિકલ કરવાનો છે। તો આ પ્રેક્ટિકલ બે ભાગમાં છે, પરીક્ષામાં એક જ ભાગ પૂછાતો હોય છે, કદાચ પહેલો ભાગ પૂછે, કદાચ બીજો ભાગ પૂછે, તો આ બંને પ્રેક્ટિકલ છે એ આજે આપણે સમજીશું। હવે આપણે સાધન સમજી લઈએ, સોનોમીટર, સ્વરકાંટા જેને ધ્વનિ ચીપિયા કહીએ છીએ, આપણી પાસે 256 થી 512 આવૃત્તિ ધરાવતા ધ્વનિ ચીપિયા છે જેનો આપણે ઉપયોગ કરીશું, જ્ઞાત દળવાળું પલ્લું, જે પલ્લું મૂકીએ છીએ એ આપણે જાણીએ છીએ, હેંગર, વજનિયા, રબર પેડ, મીટર પટ્ટી અને પેપર રાઇડર। પેપર રાઇડર એટલે આપણા જે ધ્વનિ ચીપિયા છે, બરાબર છે, એમાં કંપન ઉત્પન્ન કરી અને એ જે પેપર રાઇડ છે એ પેપર રાઇડ આપણે સોનોમીટર ઉપરથી પાડી દેવાની છે, બરાબર છે। તો પેપર રાઇડ એટલે કાગળની નાની ચિઠ્ઠી છે જેને રાઇડ કરાવવાની છે ધ્વનિ ચીપિયા ઉપર। તો અવલોકનો સાધનો પછી પછી આપણે અવલોકન જોઈએ, એમાં અચળ તણાવ T બરાબર, બરાબર છે। તો આખા પ્રેક્ટિકલ દરમિયાન આપણે છે એ તણાવ ઉત્પન્ન રાખવાનું છે અને આ અચળ તણાવ એટલે આપણે અહીંયા આગળ 1.5 kg, બરાબર છે, 1.5 kg જે બળ છે એ આખા પ્રેક્ટિકલ દરમિયાન અચળ રાખવાનું છે, એટલે બદલવાનું નથી। આખો પ્રેક્ટિકલ પૂરો ના થાય ત્યાં સુધી 1.5 kg વજન રાખવાનું છે। હવે અવલોકન કોઠો જોઈએ, ધ્વનિ ચીપિયાની આવૃત્તિ, બરાબર છે, વી હર્ટ્સ આવૃત્તિ અને એકમ હર્ટ્સ છે। તો આપણી પાસે ચાર ધ્વનિ ચીપિયા છે, પહેલો ધ્વનિ ચીપિયો છે એ 256 હર્ટ્સનો છે, બીજો ધ્વનિ ચીપિયો 288 હર્ટ્સ, ત્રીજો 320 હર્ટ્સ અને ચોથો 480 હર્ટ્સનો છે। આપણી અવલોકન કોઠામાં 6 છે પણ આટલા પ્રેક્ટિકલ આલેખ પૂરતા જરૂરી ચાલશે, બરાબર છે, એટલે 256 હર્ટ્સ, 288 હર્ટ્સ, 320 અને 480 હર્ટ્સ આવા ધ્વનિ ચીપિયા લેવાના છે। હવે શું કરીશું, તો આપણી પાસે આપણું જે સોનોમીટર હશે એ આવી રીતે બે ટેકા ઉપર ટેકવેલું હશે, આપણી પાસે જે ટેબલ છે એની ઉપર આવી રીતે આ તાર છે, બરાબર છે, આની ઉપર આવી પેપર રાઇટ મૂકેલી હશે, અહીં આગળ ફૂટપટ્ટી હશે અને આ અંતર છે 100 સેન્ટીમીટર, 1 મીટરનું છે, બરાબર। હવે આ જે પેપર રાઇટ છે, બરાબર, એ પેપર રાઇટ આ જે આપણી પાસે તાર છે એની ઉપર મૂકેલી છે પેપર રાઇટ। હવે શું કરીશું, પહેલો ધ્વનિ ચીપીઓ લઈ, બરાબર છે, આપણે એમાં કંપન ઉત્પન્ન કરીશું, આપણી પાસે આવો ધ્વનિ ચીપ્યો હોય, આપણો આ ધ્વનિ ચીપ્યો છે, બરાબર છે, આ ધ્વનિ ચીપિયાને આપણે રબર બેન્ડ પર પછાડી અને આમાં કંપન ઉત્પન્ન કરીશું અને આ ધ્વનિ ચીપ્યો છે એ અહીં આગળ જે ટેકા છે એની જે ટેકા હશે આવી રીતે,
આવી રીતે તો આ જે ટેકા ઉપર આ ધ્વનિ ચીપીઓ હું મૂકી દઈશ, બરોબર છે? તો આ ધ્વનિ ચીપીઓ મૂકવાથી શું થશે? તરંગ ઉત્પન્ન થશે. આની અંદર આપણો તાર છે એ કંપન ઉત્પન્ન થશે, વધુમાં વધુ કંપન ઉત્પન્ન આવી રીતે થાય. એ વખતે આ જે પેપર રાઈડ છે એ નીચે પડી જશે, બરોબર? ક્લિયર? સમજવા બહુ સહેલું નથી, દેખાશે સહેલો, પણ સમજવા માટે સહેલો છે. ધ્વનિ ચીપિયામાં એવા કંપન ઉત્પન્ન કરવાના છે જેનાથી આ જે તરંગો છે એ મેક્સિમમ તરંગ ઉત્પન્ન થાય, વધુમાં વધુ શૃંગ, એ તમે થિયરીમાં સમજ્યાશો, બરોબર? મહત્તમ સ્થાનાંતર આ બાજુ કાપે અને શૃંગ કહીશું, મહત્તમ સ્થાનાંતર ઉપર કાપશે, અરે સોરી નીચે તાપશે એને ગર્થ કહીશું, અને ઉપર કાપશે એને શૃંગ કહીશું. તો એક સાયકલ આવૃત્તિની આવી રીતે આમ થઈ અને આમ પાછી આવે અહીંથી આટલી, બરોબર? તો એક સાયકલ થાય, અથવા તો મહત્તમ સ્થાનાંતર શૃંગ અથવા તો ક્રમિક બે ગર્થ એની વચ્ચેનું એને આવૃત્તિ કહે છે. બધું તમે થિયરીમાં ભણશો. આપણે એટલું જ સમજવાનું છે કે આ જે ધ્વનિ ચીપીઓ છે એને રબર બેન્ડ ઉપર પછાડી અને ટેકા ઉપર મૂકી, ટેકાની આજુબાજુ મૂકી અને આને મૂવ કરવાનું છે, બરાબર છે? એટલે આની અંદર એવા કંપનો ઉત્પન્ન થશે, વધુમાં વધુ તરંગ લંબાઈ કંપનો ઉત્પન્ન થશે, જેના કારણે આની ઉપર મૂકેલી પેપર રાઈડ છે એ નીચે પડી જશે, બરાબર છે? હવે લંબાઈ કેવી રીતે નોંધવી? તો આપણે બે ટેકા જોયા, આ પહેલો ટેકો અને એની જોડે આ બીજો ટેકો. તો આની વચ્ચેનું અંતર છે એ આપણે આની ઉપર જે ફૂટપટ્ટી મૂકી છે એની મદદથી નોંધવાનું છે. પણ કેવી રીતે નોંધીશું? ઉદાહરણ તરીકે અહીં આગળ 20 સેન્ટીમીટર છે, અહીં આગળ મારું રીડિંગ આ ટેકાનું 80 સેન્ટીમીટર બનાવે છે. તો 80માંથી 20 જાય તો અહીં પહેલાં ખાનામાં હું લખીશ 60 સેન્ટીમીટર. જો સેન્ટીમીટરમાં કે તો 60 સેન્ટીમીટર, અને એને કન્વર્ટ મીટરમાં કરવાનું કે તો 0.6 મીટર. ક્લિયર? આટલું બે ટેકા વચ્ચેનું જે અંતર હોય એને અનુનાદ લંબાઈ કહેવામાં આવે છે, બરાબર છે? પહેલો ચીપીઓ 256 લીધો, એના માટે મેં અનુનાદ લંબાઈ લઈ લીધું, આ એક રીડિંગ લખી લીધું. હવે ધ્વનિ ચીપીઓ બીજો લઈશ. જેમ જેમ આવૃત્તિ વધે તેમ તેમ લંબાઈ ઘટે છે, કારણ કે એફ એલ બરાબર, બરાબર છે, આપણી જે વી એલ એના બરાબર હોય છે, એવું સાબિત થશે. તમારું છેલ્લું જે ખાનું છે એના નીચેનું આવી ગયે, વી એલ બરાબર અચળ, એનો અર્થ શું થાય? વી એલ બરાબર અચળ તો વી ચલે છે 1/L, આવું સાબિત થાય. એટલે જેમ જેમ આવૃત્તિ વધશે તેમ લંબાઈ ઘટશે, આ બંને એકબીજાના વ્યસ્ત ચલનમાં છે, અને એટલે વી એલ બરાબર અચળ. એટલે જેમ જેમ આવૃત્તિ વધશે એમ લંબાઈ ઘટશે. ફરી પાછો 288 હર્ટ્ઝનો ચીપીઓ લઉં, આ એક ચીપીઓ મેં લઈ મૂકી દીધો, હવે 288, આ 256 હર્ટ્ઝનો હતો. આવી રીતે બીજો ચીપીઓ હું લઈ લઉં અને એની 288 હર્ટ્ઝ આવૃત્તિ છે. આ ચીપીઓ લઈ ફરી પાછો આવી જ રીતે તાર ઉપર મૂકીશ, એમાં હું પેપર રાઈડ મૂકી દઈશ વચ્ચે, આ જે પેપર રાઈડ છે આમાં મૂકી દીધીશ, આ મારી પેપર રાઈડ છે, બરાબર છે? હવે 288 હર્ટ્ઝનો ચીપીઓ લઈ એને હું રબર બેન્ડ ઉપર પછાડી, ટેકાથી પછાડી, અને એ અહીંયા આગળ મૂકીશ ધ્વનિ ચીપીઓ ટેકા ઉપર. તો આમાં મેક્સિમમ કરંટ તરંગ ઉત્પન્ન થશે, અને એવા તરંગ ઉત્પન્ન થશે જે વખતે એની આવૃત્તિ મહત્તમ થશે એ વખતે આ જે પેપર રાઈડ છે એ આ તારપાથી નીચે પડી જશે. તો એ વખતે ફરી પાછું બે ટેકા વચ્ચેનું અંતર લઈ નોંધવાનું છે. તો બંને ટેકા વચ્ચેનું અંતર મેં અહીં નોંધ્યું તો 56 સેન્ટીમીટર આવ્યું. મેં કીધું તું એ પ્રમાણે કે જેમ આવૃત્તિ વધે એમ લંબાઈ ઘટે છે, કારણ કે એફ એલ બરાબર, આપણા જે છેલ્લા કોષ્ટકમાં છે, એફ એલ બરાબર અથવા વી એલ બરાબર અચળ, તો વી ચલે છે 1/L, આવૃત્તિ વધે એમ લંબાઈ ઘટે છે, કારણ કે એકબીજાના વ્યસ્ત ચલનમાં છે. તો આવા ત્રીજા ચીપિયા માટે લઉં, ચોથા ચીપિયા માટે લઉં, ત્રીજા ચીપિયા માટે લીધું તો 51 સેન્ટીમીટર આવ્યું, ચોથા ચીપિયા માટે લીધું તો 45 સેન્ટીમીટર આવ્યું,
બરોબર છે તો આવી રીતે બે ટેકા વચ્ચેની લંબાઈ મેં શોધી કાઢી હવે અહીંયા આગળ અંદાજ લંબાઈ મળી ગઈ 1 / l એટલે આ જે છે 1 / l એટલે 1/60 અહીંયા આગળ 1/56 અહીંયા આગળ 1/51 અને 1/45 આ બધી જ કિંમત છે એ અહીંયા આપણે નોંધવાની છે બરાબર કોઠામાં ત્રીજા કોઠામાં હવે વી એલ બરાબર પહેલી તો વી એટલે આ આપણી આવૃત્તિ કેટલી આવૃત્તિ હતી 256 હર્ટ્ઝ બરાબર 256 એને એલ વડે ગુણવું છે બરાબર છે તો આ પોઈન્ટ 256 ગુણે પોઈન્ટ કરી નાખીશ સેન્ટીમીટરમાંથી મીટરમાં ફેરવી દઈશું આપણે બરાબર અહીં મીટરમાં ફેરવી દઈશું બધાને જ અહીં મીટર કરી દઈએ કૌંસમાં મીટર કૌંસમાં કરી દઈએ મીટર કૌંસમાં કરી દઈએ કારણ કે એને તમારે પહેલાંમાં ફેરવવું જ પડશે હર્ટ્ઝમાં ફેરવા માટે બરાબર 256 ગુણ્યા 60 તો એ પહેલાં ખાના લખીશું બરાબર છે અહીં જોઈએ 256 ગુણ્યા 0.6 4 36 છોકરો વધી પડી 3 5 36 33 નો તો વધી પડી 3 6 2 18 3 21 213.6 હર્ટ્ઝ બરાબર છે આ આપણને મળી ગયું 213 તો આ જે મળ્યું 213 એવું ને એવું જ રેડી અહીં મળ્યું કારણ આપણે પહેલાં કીધું છે કે એફ એલ બરાબર વી એલ બરાબર અચળ એટલે આ બધા જ રીડિંગો જે મળશે એ એપ્રોક્સિમેટલી સરખા આપણને મળશે પ્રેક્ટિકલ સહેલો છે ફક્ત તરંગ લંબાઈ જે મેક્સિમમ ઉત્પન્ન થાય એના માટે આપણે બહુતું ધ્યાન રાખવું પડશે હવે એનો પહેલો આલેખ બનાવવાનો છું તો આલેખ જોઈએ આપણે નીચે આલેખ છે આપણી પાસે આલેખ કેવી રીતે કરવો તો એ નીચે જોઈએ હવે જો અહીં આલેખ છે તો કયો આલેખ બનાવવાનો છે તો મને કીધું છે 1/l વર્સિસ વી બરાબર છે 1/l વર્સિસ વી વી એટલે આપણે આવૃત્તિ ચીત્યાવાળી જે લીધી હતી એ અને 1/l એટલે આપણે જે એલ છોડ્યો છે એનો વ્યસ્ત આ લેખ હંમેશા કોનો બનશે વાય વર્સિસ એક્સનો એટલે વાય અક્ષ ઉપર 1/l જે આપણે અહીં લીધું છે એક્સ અક્ષિસ ઉપર આપણે જે ધ્વનિ ચીપિયા લીધા છે જેની આવૃત્તિ લીધી છે એ લઈશું તો અહીં આગળ વી હર્ટ્ઝ અને એનો જે આલેખ છે એ જોઈ કેવો બને છે આ ચાર બિંદુ લઈએ એ સુરેખ જ બનશે સુરેખ બનશે અને બીજું ઉદ્ગમ બિંદુમાંથી પસાર થશે બરાબર છે આનો જે આલેખ છે 1/l વર્સિસ વીનો એ સુરેખ બનશે પણ ઉદ્ગમ બિંદુમાંથી પસાર થશે અને આપણે જે ગણિત લીધી લીધા એ જોયું કે સાબિત શું થાય છે VL બરાબર અચળ આ ચારે રીડિંગ ઉપરથી જોઈએ તો VL બરાબર અચળ મળે છે તો અહીં આગળ પહેલો જે પાર્ટ આપણે પૂરો કરીએ છીએ એમાં આ આપણું જે વજન છે એ અચળ રાખવું છે આપણે પહેલાં પાર્ટીમાં કીધું છે કે અચળ તણાવ ટેન્શન આપણું અચળ રહેવું જોઈએ સમગ્ર પ્રેક્ટિકલ દરમિયાન આપણે 1/5 એટલે કે 1.5 કિલો વજન જ રાખીશું એ બદલીશું નહીં ક્લિયર આટલું હવે પ્રેક્ટિકલ બી ઉપર બીજા પ્રેક્ટિકલ ઉપર જઈએ તો એ સમજી લઈએ જરા જો હવે પ્રેક્ટિકલ બે જોઈએ બેમાં શું કીધું છે ધ્વનિ ચીપિયાની આવૃત્તિ વી ઝેડ બરાબર છે ધ્વનિ ચીપિયાની આવૃત્તિ છે એ અચળ રાખવાની છે કેટલી રાખીશું 288 સમગ્ર પ્રેક્ટિકલ દરમિયાન આપણે આવૃત્તિ બદલવાની નથી આ જે આવૃત્તિ છે એ આપણે સેમ રાખીશું બદલીશું નહીં હવે શું કરીશું અહીં તો અવલોકન ખોટો જુઓ પહેલામાં શું લખ્યું છે લગાડેલ તણાવ ટી બરાબર છે આપણી પાસે આ જે ધ્વનિ ચીપ્યો છે અહીં આગળ તમે જુઓ આજે અહીં ફરી બતાવું છું આકૃતિમાં જરા આગળ આપણી પાસે
આવું સોનોમીટર છે, આ ટેકા છે, ખબર છે, અને એ ટેકા ઉપર આવી પેપર લાઈટ આપણે મૂકી છે, બરાબર છે. હવે પહેલા પ્રેક્ટિકલમાં શું કર્યું હતું? આની અંદર જે વજન મૂક્યું હતું એ 1.5 કિલોનું વજન રાખવાનું છે. આ 1.5 કિલોનું વજન આપણે જે હેંગર રાખ્યું છે, હેંગર એ સાથે કરવાનું, બરાબર. થોડું હેંગર વ્યવસ્થિત કરી દઉં છું. હેંગર આપણું આવી રીતે હેંગર રાખી અને આવી રીતે વજન રાખવાનું છે. એટલે આ બંનેનું ભેગું વજન આપણે આ છે લેવાનું છે. એટલે પહેલાં પ્રેક્ટિકલમાં શું કર્યું આપણે પાટેમાં, કે આની અંદર 1.5 કિલો મૂકી અને બે ટેકા વચ્ચેની લંબાઈ શોધી અને FL બરાબર અચળ સાબિત કર્યું. હવે પ્રેક્ટિકલ બેમાં આપણે શું કીધું છે, બરાબર? અચળ આવૃત્તિ, કેવી? ધ્વનિ જગ્યાની આવૃત્તિ અચળ. એટલે આ સમગ્ર પ્રેક્ટિકલ દરમિયાન આપણે આ 1288 હર્ટ્ઝનો GPIO વાપરીશું. હવે શું કર્યું? તો કે ભાઈ આની અંદર કેટલું વજન લઈશ? 0.8. તો આ જે મારું હેંગર છે એનું વજન કેટલું? તો 0.5 અને 0.3, એટલે ટોટલ 0.8 kg અથવા તો 800 ગ્રામ વજન આની અંદર મૂકું છું, બરાબર. એટલે તણાવ ઉત્પન્ન થશે. આ આપણો જે તાર છે એમાં તણાવ ઉત્પન્ન થશે અને એ જે તણાવ છે, બરાબર છે, હવે આ જે ટેકા છે તો આપણે GPIO એક જ રાખવાનો. કેટલો? તો 288 હર્ટ્ઝનો. તો આપણો જે GPIO છે આવો, ધ્વનિ GPIO 288 હર્ટ્ઝ, બરાબર છે. આ ધ્વનિ GPIO રબર બેન્ડ ઉપર પછાડી અને અહીં મૂકીશ આવી રીતે આની ઉપર, બરાબર. તો અહીં ધ્વનિ GPIO મૂકીશ એટલે આ જે તાર છે એમાં તરંગો ઉત્પન્ન થશે. ધીમે ધીમે ધ્વનિ GPIO ખસેડતો ખસેડતો આ બાજુ જઈશ. એક સમય એવો આવશે કે આ તારની તરંગ લંબાઈ અથવા તો આવૃત્તિ છે એ આવી મેક્સિમમ થશે, અને જે સમય આવી મેક્સિમમ થશે, મહત્તમ સુરંગ અથવા મહત્તમ ગર્ત થશે, એ વખતે આ જે રાઇડર છે આ રાઇડર નીચે પડી જશે. જેવી રાઇડર નીચે પડે એટલે આપણે આ બે ટેકા વચ્ચેનું અંતર નોંધવાનું હોય છે, બરાબર. ક્લિયર? બરાબર. ફરી સમજી કે ધ્વનિ GPIO પછાડી અને આ તાર ઉપર મૂકી અને ધીમે ધીમે મૂવ કરીશું, બરાબર. એ વખતે જ્યારે મહત્તમ તરંગ ઉત્પન્ન થશે ત્યારે આ રાઇડર જે આની ઉપર આપણે મૂકેલી હતી રાઇડર આ કલર બ્લુ કલરની, એ રાઇડર એ નીચે પડી જશે. જેવી રાઇડર નીચે પડે એટલે આ બંને ટેકા વચ્ચેનું અંતર આપણે અહીં નોંધી લઈશું, બરાબર છે. તો બે ટેકા વચ્ચેનું અંતર કેવી રીતે નોંધીશું? તો બે ટેકા વચ્ચેનું અંતર મેં કીધું એ પ્રમાણે અહીં આગળ 40 છે અને અહીં આગળ 82 છે. તો 82માંથી 40 બાદ કરીએ, બરાબર છે, તો 38 એવું આવશે. તો આપણે જે આ તો આશરે લખીએ છીએ 0.38 મીટર. એ રીતે ફરી પાછું વજન વધારીશું. પહેલાં 8 માટે લીધું, હવે આની અંદર કેટલું વજન કરીશું? 1 કિલો વજન લઈશું. એના માટે શોધીશું 1.5 કિલો વજન એ રાખી, એના માટે 2 કિલો વજન. તો આ દરેક માટે આપણે અહીં આગળ અવલોકનો નોંધીશું. આ જે લંબાઈ મળી એનો સ્ક્વેર કરીશું બધે જ, બરાબર. અને પછી T/L, ટી એટલે આપણો જે તણાવ છે આના ભાગ્યા, બરાબર છે, એલ સ્ક્વેર, એ મને શોધવાની છે. એટલે L/T² ધારો કે 0.8 આવ્યું છે અને એના ભાગ્યા 0.38, બરાબર. તો આ L/T/L² આ પહેલું મળી ગયું, આવું બીજું, આવું ત્રીજું, આવું ચોથું. આવા 4 રીડિંગ મારે અહીં નોંધવાના છે. હવે રીડિંગ નોંધ્યા પછી ફરી પાછા આલેખ ઉપર જઈએ અહીં આગળ. તો મિત્રો જુઓ, આલેખમાં શું કીધું છે? L² vs T નો આલેખ બનાવવાનો છે. કોનો છે? L² vs T નો આલેખ. આલેખ હંમેશા Y vs X નો બને છે. એટલે L² vs T નો આલેખ કેવો બને છે? શું એક બને? ઉદગમ બિંદુથી પસાર થાય ખરો અને ના એ થાય, બરાબર છે મિત્રો. આ આલેખ છે ઉદગમ બિંદુથી પસાર થાય ખરો અને ના એ થાય. તો આ આલેખ સુરેખ મળે છે. જેમ પહેલો આલેખ સુરેખ મળ્યો હતો એમ આ આલેખ પણ સુરેખ મળે છે. તો આ રીતે બંને પ્રયોગ દરમિયાન, પહેલા પ્રયોગ દરમિયાન તણાવ અચળ રાખવાનો છે,
બીજા પ્રયોગ દરમિયાન આવું ચર્ચા રાખી અને એ બંને વચ્ચેનો અભ્યાસ આપણે કરવાનો છે. તો મિત્રો ખૂબ સરળ રીતે આપણે સમજ્યા છીએ. થેન્ક યુ.